સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરા કે જ્યાં બાંગ્લાદેશના રહેતા વિદ્યાર્થીઓ કે જેની પરવા કરતા વડોદરામાં એમએસ યુનિવર્સિટી કે જે સતર્ક બની છે બાંગ્લાદેશમાં હિંસાને લઈ એમએસ યુનિવર્સિટી સતર્ક બની છે એશી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટીના સત્તાધીશ સત્તાધીશોએ મેરેથોન બેઠક કરી હતી તેમને વડોદરા ન છોડવા માટે ગુજરાત અને ભારત ન છોડવા માટે અપીલ કરવામાં આવી છે હાલ બાંગ્લાદેશમાં જે રાજકતાની સ્થિતિ છે તે જોતા એમએસ યુનિવર્સિટીમાં મેરેથોન બેઠક વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ખાતરી આપવામાં આવી છે યુનિવર્સિટીના વિદેશ વિભાગના ડિરેક્ટર ધનેશ પટેલે વિદ્યાર્થીઓની સાથે આ બેઠક કરી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સાથે રહેશે તેવી બાહેનધરી પણ આપવામાં આવી છે અરાજકતાભરી સ્થિતિમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ કેમ્પસ ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે આ સાથે યુનિવર્સિટીના સત્તાધીશોએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સાથે બેઠક કરી વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને એવો દિલાસો આપવામાં આવ્યો છે બાંહેધરી આપવામાં આવી છે કે યુનિવર્સિટી પ્રશાસન તેમની સાથે છે અને હાલ જે અરાજકતા છે આવી સ્થિતિમાં કોઈએ બાંગ્લાદેશ ન છોડવું તેવી પણ જે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ છે તેને એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમણે બાહેનધરી આપી છે તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એંશી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમા તમામની જે સુવિધા છે આ સાથે તમામને જે સુરક્ષા છે તે પણ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે પૂરી પાડવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી છે કે તમને પણ જાતની મુશ્કેલી વડોદરામાં અને યુનિવર્સિટી કેમ્પસમાં અને ગુજરાતમાં નહીં પડે છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી મિટિંગમાં અમે એમની એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે એકલવાયું નહીં ફીલ કરે અને અમે તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે અમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે ફેકલ્ટી જુદી 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 જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે એ લોકો આવ્યા હતા બધાની જોડે વાત એમનું મન થયું જગ્યા સામેથી બોલાવ્યા એમને જાણવા માટે વિદ્યાર્થીઓ અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું કે અમે શું શું એટલે અમારે શું છે અમે શું મદદ કરી શકીએ અમે એમને પૂછ્યું એમને તો એમને કંઈ પૂછ્યું નહીં પણ અમે એમને પૂછીને નહીં કે અમને તમારી કંઈ પણ મદદ હોય અમે તમારી જોડે છીએ